ભાજપના પૂર્વ કોર્પોરેટર હથિયારો સાથે ઝડપાઈ ગયા હતા। कोरोना संक्रमण अटकाववा माटे शहरमां रात्रि कर्फ्यू लगाववामां आव्यो छे। त्यारे प्रद्युमन नगर पोलीस पेट्रोलिंगमां हती ते दरमियान भाजप पूर्व कोर्पोरेटर संजय धवा गैरकायदेसर हथियारों साथे झड़पाया हता। पोलीसे कारनी तपास करता कारमांथी 5 कारतूस अने देशी बनावटनी पिस्तोल झड़पाई हती, जेथी पोलीसे पूर्व कोर्पोरेटर समक्ष गुनो नोंधीने तपास शुरू करी छे। पूर्व कोर्पोरेटर संजय धवा वर्ष 2010 માં કોર્પોરેશનની ચૂંટણીમાં ભાજપમાંથી ચૂંટાયા હતા। ડીસીપી ઝોન 2 ના મનોહરસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે રાજકોટ શહેર ભાજપના નેતા અને વોર્ડ નંબર 23 ના પૂર્વ કોર્પોરેટર સંજય ધવાએ ગેરકાયદેસર હથિયાર સાથે પ્રદ્યુમન નગર પોલીસે ધરપકડ કરી છે। રાજકોટ શહેરમાં હાલમાં રાત્રિ કર્ફ્યુ દરમિયાન પોલીસ દ્વારા અલગ અલગ જગ્યા પર ચેકિંગ હાથ ધરવામાં આવી રહી છે, જેમાં ગઈકાલે રાત્રિના સમયે એરપોર્ટ ફાટક નજીક એક કાર અટકાવી જેમાં કમલેશ સરાધારા નામનો વ્યક્તિ શંકાસ્પદ હાલતમાં મળી આવ્યો હતો અને તેને ત્યાં પોતાના શેઠ પૂર્વ કોર્પોરેટર સંજય ધવાને બોલાવ્યા હતા, જેની તપાસ કરતા પોલીસને સંજય ધવાની કારમાંથી ગેરકાયદેસર દેશી બનાવટની પિસ્તોલ અને 5 કાર્ટીઝ મળી આવ્યા હતા। પ્રદ્યુમન નગર પોલીસે આર્મ્સ એક્ટ કલમ 25(1)(b) તથા આઈપીસી કલમ 188 મુજબ કાર્યવાહી હાથ ધરી છે। પોલીસની પ્રાથમિક પૂછપરછમાં સંજય ધવા છેલ્લા 2 વર્ષથી દેશી બનાવટની પિસ્તોલ રાખતો હતો અને આ પિસ્તોલ તેને નોર્થ ઇન્ડિયાના કોઈ વ્યક્તિ પાસેથી મંગાવી હોવાનું સામે આવ્યું છે। સ્ટોરી બાય રોહિત ભોજાણી સાથે ભરત ભરવાડ, માં આશાપુરા ન્યૂઝ ચેનલ, રાજકોટ। ગઈકાલે રાત્રે કર્ફ્યુના જે ચેકપોઇન્ટ છે અમારા રાજકોટ સિટી પોલીસના, ત્યાં એ ચેકપોઇન્ટ ઉપર ચેકિંગ ચાલુ હતું એરપોર્ટ ફાટક ઉપર। એ દરમિયાન એક વ્યક્તિ કમલેશ સરદારા કરીને આવેલો, જે શંકાસ્પદ હાલતમાં હતો, એટલે એને પૂછપરછ કરતા એણે એના જે નોકરી કરે છે એના માલિકને બોલાવ્યો। એ આવતા એમને ચેક કરતા એમની ગાડીમાંથી એક ગેરકાયદેસર હથિયાર મળ્યું છે, જેને કારણે અમે FIR દાખલ કરી છે। આર્મ્સ એક્ટનો ગુનો અને કર્ફ્યુ ભંગનો, જાહેરનામા ભંગનો ગુનો। આરોપી સંજય દવા કરીને છે, જે એક્સ કોર્પોરેટર છે રાજકોટના, અને અત્યારે એમને કાયદેસર કાર્યવાહી કરીને બાકીની જે લીગલ કાર્યવાહી છે એ કરી રહ્યા છે। ઇન્ટ્રોગેશન અત્યારે ચાલુ હશે, અત્યારે લગભગ 2 વર્ષથી એની પાસે હતું અને કોઈ નોર્થ ઇન્ડિયન વ્યક્તિ હતો એની પાસેથી ખરીદેલું, એટલી પ્રાઇમરી માહિતી મળી છે। ડિટેલ અત્યારે હજી ઇન્ટ્રોગેશનમાં લઈએ છીએ, નહીં દેશી હથિયાર છે, અમે પ્રેસ નોટમાં પણ જાણ કરી દીધી છે।